મિત્રો નમસ્કાર, રેડિયો સ્ટીવ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 25/6/2020 અને ગુરુવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે. મિત્રો મેષ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે. મિત્રો મેષ રાશિ વાળા જાતકોએ વિદ્યાર્થી વર્ગ વાળા વ્યક્તિઓ અભ્યાસમાં પ્રગતિ સફળતા સારી જણાશે. સ્ત્રી વર્ગે ગૃહ જીવનમાં સંવાદિતતા સારી રહેશે. લગ્ન ઈચ્છુક સાનુકૂળતા બની રહેશે. વિઘ્નથી સંભાળવું, પ્રેમીજનો ધીરતાથી ફળ મીઠા મળશે. નોકરિયાત વર્ગને નોકરીના સ્થળે માનસિક ઉદ્વેગથી સંભાળવાની જરૂર છે. વેપારી વર્ગ વ્યવસાયિક કાર્યોની અંદર ચોક્કસ તે પ્રશ્નોને ઉકેલી શકશે. પારિવારિક વાતાવરણ આત્મનિર્ભરતા રાખવી જરૂરી છે. પડવા વગર ભાગવાથી સંભાળવાની જરૂર છે. આજનું શુભ રંગ છે ક્રીમ. મિત્રો વાત કરીએ વૃષભ રાશિની તો મહત્વના વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. રંગીન મિજાજ વાતાવરણ થી દૂર રહેવાની જરૂર છે. સ્નેહિતી આજના દિવસે આગળ તમારી વાતનો દોર ચાલી શકે એમ છે. મતભેદથી દૂર રહેવું તેમજ સ્થિર કામ મળી શકે એમ છે. મિલકત સંબંધી કર્જ અથવા મિલકતનું પેમેન્ટ આજના દિવસે મળી શકે છે. પારિવારિક વાતાવરણની અંદર મિલકત સંબંધિત કોઈ ગૂંચ રહે તો તેને ચોક્કસ ઉલઝાવજો. આજનો શુભ રંગ છે પીળો અને આજનો શુભ અંક છે 7. વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોએ વિટંબળા યુક્ત સમય રહેશે. તબિયત સાચવવાની જરૂર છે. વાતાવરણ સુમેળ ભર્યું રહે. દાંપત્ય જીવનમાં થોડો ખટરાક રહે. આજના દિવસે મિલકત મુલાકાત તેમજ અન્ય કોઈ ગેરસમજથી તમે થતી વધારે પડતી મુશ્કેલીને દૂર કરો. આજના દિવસે મુલાકાતનો સમય સારો રહેશે. કોઈ તેમજ ઓવરટાઈમ અથવા અલગથી વધારાના કામથી તમારી ચોક્કસ આવક વધશે, બચત થશે. આર્થિક સમસ્યા ઊભી થતી જણાય તો આજના દિવસે સામાન્ય રીતે તબિયતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આજનો શુભ રંગ છે ભૂરો અને આજનો શુભ અંક છે 4. વાત કરીશું કર્ક રાશિની. સ્વબળે આગળ વધવું જરૂરી છે. મિત્રોથી સંભાળવાની જરૂર છે. આજના દિવસે જતું કરવાની ભાવના તમારા જીવનમાં કેટલાય તમારે સુધારા લાવી શકે છે. તમારા ગ્રહો આજના દિવસે સારા છે. ચોક્કસ વિવાહનો યોગ બનશે, વિભિષાળનો યોગ બનશે. જન્મના ગ્રહોના સાથે આજના દિવસે કાયમ માટે તમે સારા સફળતાના સપનો સર કરશો. ભાગ્ય એ તમારા જીવનમાં સાથ આપશે. સારું કામ મળી રહેશે. નવી ભાગીદારી સમજદારીપૂર્વક કરવાથી ચોક્કસ તમારા જીવનની અંદર વિઘ્નો ઓછા થઈ શકે એમ છે. રંગીન મિજાજી આજના દિવસે વાતાવરણ પણ ઊભું થઈ શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજનો શુભ અંક છે 3. વાત કરીએ સિંહ રાશિની. અભ્યાસ અને વિઘ્ન આવી શકે છે. અભ્યાસમાં વિઘ્ન આવી શકે છે. ઘરમાં ચિંતાના વાદળ થતા જણાય. કસોટીયુક્ત સમય સાથે તમારું જીવન પસાર થાય. મિત્રો સખીથી સંભાળવાની જરૂર છે. આજના દિવસે વન મેન આર્મી જેવી સ્થિતિ સર્જાઈ શકે એમ છે. એટલે કારોબારની અંદર પણ એકલા સામાન્ય રીતે ઓછું કામ કરીને જજુમજો. વેપાર સારો થાય. આર્થિક આજના દિવસે ઉલઝણ પણ બની રહેશે. અકસ્માતથી આજના દિવસે સંભાળવાની જરૂર છે. મિત્રો આજનો શુભ રંગ છે કેસરી અને આજનો શુભ અંક છે 8. મિત્રો વાત કરીએ કન્યા રાશિની. અભ્યાસના આયોજનમાં સરળતા રહેશે. ઘર પરિવારમાં થોડી ગૂંચવણ રહેશે. વિઘ્ન અડચણ બાદ વાતચીતનો દોર આજના દિવસે સારો ચાલી શકે એમ છે. મુલાકાતમાં આજના દિવસે પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા પણ રહેશે. ભાગ્ય યોગ સારી રીતે મળી શકે એમ છે. વેપારમાં કાયદાકીય ગૂંચ ઉકેલવામાં તકલીફ રહેશે. ગૃહ જીવનના અંગત પ્રશ્નોને આજના દિવસે નિરાકરણ કરી શકો છો. આજના દિવસને શુભ ગુલાબી વસ્ત્રો ધારણ કરી આજનો શુભ અંક છે 1. મિત્રો વાત કરીએ 7મી રાશિ કહેતા તુલા રાશિની. અભ્યાસ સાથે આજીવિકાનું પણ આયોજન શક્ય બને છે. પરિવારનું કાર્ય સારી રીતે થઈ શકે એમ છે. કામકાજનું ભારણ પ્રવાસ મિલનને આજના દિવસે વિલન થઈ શકે એમ છે. પ્રતિકૂળ સમય થોડી રાહ જોવડાવશે પણ નોકરીના પ્રશ્ન આજના દિવસે હલ થાય તેમ છે. સારું કામ મળી શકે એમ છે. હરીફ શત્રુની કારી સાથે તમારા જીવનની અંદર તમારે થોડું પસ્તાવવું પડશે. કર્મ અને ધર્મ ને ચોક્કસ તમે તમારા જીવનમાં સંકલ્પ બનાવો. આજનો શુભ અંક છે ભૂરો અને આજનો શુભ રંગ છે ભૂરો અને આજનો શુભ અંક છે 4. મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની તો અભ્યાસ અંગેની ગૂંચવણ અને અડચણ દૂર થાય એમ છે. બોલચાલ વાદ વિવાદથી સંભાળવાની જરૂર છે. આજના દિવસે આપના પ્રયત્નો વધારવા ની જરૂર છે. મનનું ધારું ના થાય તો ચિંતા કરશો નહીં. કામકાજની શોધમાં ભાગ્યને સાથ આપીને ચોક્કસ આગળ વધો. ચોક્કસ આગળ વધશો. કામકાજના ભારણમાં તબિયતની કાળજી રાખવી જરૂરી છે. જીવનમાં મનને સુમેળ ભર્યું રાખવાની જરૂર છે. આજનો શુભ રંગ છે લીલો. આજનો શુભ અંક છે 2. વાત કરીએ ધનરાશિની. અભ્યાસના આજના દિવસે દુરાગામી પરિણામોથી તમારી ચિંતા વધશે. મિત્રો
अभ्यास नी अंदर परिणाम सारा पण आवे ने खराब पण आवे। मित्रों गृह जीवन ना अंगे नी चिंता आजना दिवसे सतावे। मित्र नी मध्यस्थिति आजना दिवसे तमारा वात ने आगळ वधारशे। योग्य समय नी राह जो, कामकाज में प्रतिकूल समय चोक्कस तारो आवशे। मार्ग मुजबना आजना दिवसे पुरवठो नहीं थाय, विघ्नो आवशे। एकंदरे खर्चयुक्त दिवस रहेशे। आरोग्य पण संभाळवानी जरूर छे। आजनो शुभ रंग छे लाल, आजनो शुभ अंक छे आठ। मित्रों वात करीए मकर राशिनी। अभ्यास में आळस रहे एटले आजना दिवसे जवाबदारी नुं भारण चिंता रखावे। सानुकूलता शुभ समाचार मळी शके, मुलाकात थाय, प्रवास पर्यटन अंगे आयोजन करवू। आजना दिवसे भाग्य योग सारो बनावे, थोड़ी अशांति रहे। आजनो शुभ रंग छे लाल, आजनो शुभ अंक छे त्रण। बात करीशुं कुंभ राशिनी। समय दुविधायुक्त रहे, आर्थिक संक्रमण सारी रहेशे, खर्चना प्रश्नों सतावशे। योग्य समय नी अंदर राह जोवी पड़शे, मुलाकात में अड़चण आवशे। नौकरी नी आवक में खर्चमां खेची रहेशे। आजना दिवसे आवकनो स्तोत्र बिल्कुल नबळो रहेशे। हरीफनी चिंता रहेशे। पारिवारिक वातावरण अर्धाया खर्चाथी तमे चिंता मारे शो। आजनो शुभ रंग छे लीलो, आजनो शुभ अंक छे पांच। मित्रों वात करिए अंतिम राशि के मीन राशिनी। अभ्यासनु आगळ आयोजन तमारा जीवनमां सारू रहेशे। अलग थी आवकनो स्तोत्र पण मळी रहेशे। वातचीतना दोरामां हित शत्रुओ बाधारूप बनी शके छे। मित्रों बधा आगळ वात जाहेर ना करशो। मिलन मुलाकात आजना दिवसे संभव बने। नौकरीनी साथे धर्म कार्य पण शक्य बने। आजना दिवसे हालनी मागमां समयना साथे मळीने तमे कोईपण कार्य करवामां तत्पर बनो। वातावरण आजना दिवसे संतानी चिंता साथे सतावशे। आजनो शुभ रंग छे लीलो, आजनो शुभ अंक छे छ। मित्रों मेष राशिनी मीन राशिना प्रत्येक जातको विषे मैं आपने राशि भविष्य जणाव्युं। वधुमां वधु अमारी चेनल ने सब्सक्राइब करवानो प्रयत्न करो। आचार्य प्रशांत त्रिवेदी द्वारा निहाळो आपने आज विषय। ओम नमः शिवाय।